અહીંયા એ વિમલ મંત્રી આવ્યા, એને જોયું કેટલા બડિયા, એમાંથી એને ભાવ થયો કે હું પણ આ સરસ મંદિર કરું, અને એમાંથી મંદિર થયું. અમે ગયા હતા, ભોજનશાળા નથી ને રસોઈઓ મહારાજ પણ નથી, શું કરવાનું, ઉપવાસ કરીને ભગવાનની ભક્તિ કરવાની. આ કાળની આ મજા છે. અમે ગચ્છાધી બધી સાથે ગયા હતા, અમારા એક મહાત્મા છે કુલબોધી મહારાજ, અત્યારે મલાડ છે. આજથી હું 25 વર્ષ પહેલાની વાત કરું છું. રાતના અમે સુઈ ગયા બધા, અને રાતના સમયમાં ઓલું આવે છે ને કાળા કલરનું લાંબુ કાન ખજૂરો, એ કાન ખજૂરો એમના કાનમાં ઘૂસી ગયો. નો લાઈટ, નો દીવો, ઓરિજિનલ તીર્થની ઓરિજિનાલિટી જોવી હોય તો ત્યાં જાઓ. તમે પ્રવેશ કરો ને તમારા અંદરમાંથી શુભ ભાવની આમ ધારા છૂટી જાય. સવારે ડોક્ટરને બતાવ્યું અને કાન ખજૂરિયાને બહાર કાઢ્યો, કાન ખતમ કરી નાખે ને. કહેવાનું તાત્પર્ય સાધુ પના કઠિન હૈ ચડના પેડ ખજૂર, ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકના. સહન કરે તે સાધુ, અને સહન કોણ કરી શકે, આ જગતના સર્વ જીવો પ્રત્યે હૈયામાં પ્રેમ ભાવ ધારણ કરે એ જ. જેને દ્વેષ હોય ક્યારે સહન નહીં કરી શકે, એ સંઘર્ષ કરશે. સાધુની વ્યાખ્યા છે સહન કરે તે સાધુ. સાચું બોલો, સહન તો ક્યારેક અમારા કરતા તમે વધારે કરો છો, કરો છો કે નથી કરતા, કોનું કોનું કરો છો બોલો, કેમ હસો છો? હે, જેટલા હસ્યા એટલા ફસ્યા. અમારે અહીંયા બહુ બહુ ગુરુ મહારાજ નું સહન કરવાનું છે, ક્યારેક ગુરુભાઈ નું સહન કરવાનું છે. તમારું તો બહુ સહન કરવાનો વારો આવતો જ નથી, તમે તો અમને ફૂલડે પૂજો છો. તમારે કેટલાનું સહન કરવું? તમારા બોસ કોણ? લાલનજી, હોમ મિનિસ્ટર. તમારે બોસ નું સહન કરવાનું, અને ઓફિસમાં જાવ તો સ્ટાફ નું એ સહન કરવાનું. કરવું પડે કે ના કરવું પડે? જરાક ઊંચા અવાજે બોલો તો, કલસે નહીં આવેંગે. અને અભી અભી તો સ્ટાફ કા ક્યાં હો ગયા, યુનિયન યુનિયન, એક જણા આંદોલન છેડે એટલે બધા એની સાથે ભેગા. ચલો કાલથી ઓફિસ બંધ, તમે શું કરો? યુ આર હેલ્પલેસ. માફી માંગવી પડે? ઘણી વાર તો એ જ ખબર ના પડે બોસ સુખી છે કે સ્ટાફ સુખી છે. સુખી કોણ કહેવાય? એને 10 વાગે આવવાનું, સાંજે 7 વાગે ઓલો બચારો વેલો પહોંચે, અને ઓલો બધા જાય પછી ગણી 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 બધું ગોઠવી, અને રાત્રે માંડ 9-10 વાગે ઘરે ભેગો થાય. મજૂરી કોણ કરે છે? તમારે તો મહિને કેટલા મળશે નક્કી નહીં, એને તો નક્કી ને. 5,000, 10,000, 15,000, 25,000 જેનો જેવો પગાર આપી દેવાનો કે નહીં આપી દેવાનો? માલ વેચાયો ના વેચાયો, શું થયું, ઓર્ડર આવ્યા ન આવ્યા, ડિલિવરી થઈ કઈ નહીં, કુછ નહીં, મને મારો પગાર જોઈએ. તમારું પેમેન્ટ ભલે 6 મહિને 12 મહિને 2 વર્ષે આવે, પણ એને તો સુખી કોણ? વેચી મારવા છે બધા કારખાના. છૂટતું નથી.